બજેટના દિવસો નજીક આવતા આપણે જ્યારે બજેટ વિશે વાત કરીએ છીએ કે બજેટ સમજીએ છીએ ત્યારે આપણે અલગ અલગ શબ્દો ધ્યાનમાં આવે છે. એવા અઘરા શબ્દો એટલે કે મહેસૂલી ખર્ચ કેવો હશે, મૂડી ખર્ચ કોને કહેવાય, પ્લાન્ડ એક્સપેન્ડિચર એટલે કે આયોજિત ખર્ચ અને અનપ્લાન્ડ એક્સપેન્ડિચર એટલે અનઆયોજિત ખર્ચ, આનો મિનિંગ શું. જે ગવર્મેન્ટને રોજિંદા જે જરૂરિયાત પડતે જે ખર્ચ કરવો પડતો હોય છે એને આપણે રેવન્યુ એક્સપેન્ડિચર કહે છે. હવે રેવન્યુ એક્સપેન્ડિચરમાં કઈ કઈ વસ્તુ સામેલ થાય છે કે પહેલાં તો આપણે સમજીએ કે ગવર્મેન્ટની જે કંઈ સાહસ ઇન્કમ જે કંઈ સાહસો છે એટલે કે પબ્લિક હોસ્પિટલ છે કે પબ્લિક ગવર્મેન્ટ યુનિટ છે એની અંદર જે કંઈ એમ્પ્લોયી છે એમ્પ્લોયીને જે કંઈ સેલરી ચૂકવામાં આવે છે એટલે કે એના વેજીસ બિલ પેટે જે ખર્ચો થાય છે એ રેવન્યુ એક્સપેન્ડિચરમાં આવે છે. પછી આપણે વાત કરીએ કે એના એ બિલ્ડિંગને મેન્ટેન એડમિનિસ્ટ્રેટિવ જે એક્સપેન્સ જે રેગ્યુલર જે કરવામાં આવે છે તેઓ તો એક સરકારનો ખર્ચો છે જેને આપણે રેવન્યુ એક્સપેન્ડિચરમાં ગણીશું. આના પછી ગવર્મેન્ટને ડિફેન્સનું એક્સપેન્ડિચર કરવું પડતું હોય છે. તમને તો ખ્યાલ જ છે કે દર વર્ષે યુદ્ધના લીધે આપણો ડિફેન્સ એક્સપેન્સ એટલો દર વર્ષે 5%, 10%, 20%, 25% વધતો જ જાય છે. તો તેના માટે જે ગવર્મેન્ટને એક્સપેન્ડિચર કરવો પડતો હોય છે તેને પણ આપણે રેવન્યુ એક્સપેન્ડિચર કરશું. હવે મૂડી ખર્ચને આપણે એવી રીતે સમજીએ કે આપણે કોઈ જગ્યાએ પૈસા ઉછીના લીધા હતા તે એ ઉછીના લીધા આપણે દેવાનો તો ખરા છે, એવી રીતે ગવર્મેન્ટ પણ જે કાંઈ ઉછીના પૈસા લે છે કે બોરિંગ્સ લે છે તેને હોતે ગવર્મેન્ટને ચૂકવવાના છે. તો જે આ જે ચૂકવણી કરવામાં આવે છે એને આપણે મૂડી આવક મૂડી ખર્ચ તરીકે ગણીશું. હવે એવી રીતે ગવર્મેન્ટને આ મેટ્રો બની રહી છે, મેટ્રો પ્રોજેક્ટ બની રહ્યો છે, ગવર્મેન્ટને આ શું કહેવાય હાઈવે પ્રોજેક્ટ બની રહ્યા છે, આ બધા ઉપર અને જે પબ્લિક યુટિલિટી ઉપર જે કંઈ ખર્ચો કરવો પડતો હોય છે એને આપણે મૂડી ખર્ચ તરીકે કહેવામાં આવે છે. હવે મિત્રો, હવે આપણે સમજીએ કે પ્લાન્ડ એક્સપેન્ડિચર એટલે કે આયોજિત ખર્ચ અને અનપ્લાન્ડ એક્સપેન્ડિચર એટલે કે અનઆયોજિત ખર્ચ કોને કહેવાય. હવે પહેલાં આપણે સમજીએ કે આયોજિત એટલે પ્લાન્ડ એક્સપેન્ડિચર કોને કહેવાય. હવે તમે આપણે બધાને ખબર છે કે ગવર્મેન્ટ પંચવર્ષીય યોજના બનાવે છે, તો પંચવર્ષીય પ્રોજેક્ટ માટે એમને ખબર છે અને એક પ્રોજેક્ટ દ્વારા એમને અનુમાનિત છે કે દર વર્ષે આજથી હું સમજી લઉં કે 5 વર્ષ માટેની જે પંચવર્ષીય યોજના છે કે 2021-2025 સુધીની, તો ગવર્મેન્ટને ખબર છે કે મારે દર વર્ષે 25 લાખ કે 5 કરોડ કે 50 કરોડ મારે દર વર્ષે આ યોજના માટે વાપરવાના છે. તો એ જે રકમ જે નિશ્ચિત રકમ છે એના માટે જે ખર્ચો કરવામાં આવે છે એને આપણે પ્લાન્ડ એક્સપેન્ડિચર એટલે કે આયોજિત ખર્ચ કહીશું. હવે આયોજિત એસ્ટિમેટેડ એક્સપેન્ડિચર એટલે કે સેલેરીમાં આજે હું સેલેરીમાં 5 કરોડ જ આ વર્ષે ખર્ચવાનું છે એવું તો નિશ્ચિત હોતું નથી, કેમ કે કોઈનું ઇન્ક્રીમેન્ટ થશે, કોઈક રિટાયર થશે એટલે એ ખર્ચમાં વધારો ઘટાડો આપણને જોવા મળે છે. એવી રીતે કોઈક ઇન્ટરેસ્ટનું એક્સપેન્ડિચર છે, તો ઇન્ટરેસ્ટનું એક્સપેન્ડિચર હોતે પ્રમાણે ગવર્મેન્ટનો ક્યારેક વધશે અને ઘટશે એટલે આપણને અંદાજિત જે આવક અંદાજિત જે ખર્ચ છે તે આપણે એક એસ્ટિમેટેડ ખર્ચ તરીકે આપણે એને પ્લાન કરી રાખીશું એટલે એને એસ્ટિમેટેડ એટલે કે નોન પ્લાન્ડ એક્સપેન્ડિચરમાં કહેવામાં આવશે. હવે આ નોન પ્લાન્ડ એક્સપેન્ડિચરને આપણે ડિફેન્સ એક્સપેન્ડિચર પણ એ નોન પ્લાન્ડ એક્સપેન્ડિચરમાં આવી જશે. સરકાર જે આ બધા ખર્ચો કરીને કે સમજી લો કે રોડ બનાવ્યો, ટ્રાન્સપોર્ટેશન સેવા એને ચાલુ કરી, એસટીની સેવા ચાલુ કરી, એરલાઇન્સ ચાલુ કરી, જેના લીધે પબ્લિકની રોજિંદી ક્રિયામાં એટલે કે આ ગવર્મેન્ટે મેટ્રો ચાલુ કરી, તો એના લીધે શું થશે કે નોર્મલ પબ્લિકને એક જગ્યાથી બીજી જગ્યાએ જવા માટેનો સમય ઓછો બગડશે, બીજો કે એના માટે જે એને ખર્ચો કરવો પડતો હોય છે એવો તો ઓછો પડે છે. એટલે કે સમજી લો કે ભાઈ એણે આપણે અમદાવાદની વાત કરીએ
તો નિકોલથી મેમનગર આવવા માટે જે કેબ માટેનો 200 રૂપિયાનો ખર્ચો થતો હોય છે. હવે જો મેટ્રો ચાલુ થઈ ગઈ તો એના માટેનો એક્સપેન્ડિચર કેટલો થશે કે સમજી લો કે 50 રૂપિયા. તો નોર્મલ વ્યક્તિને પ્રમાણે જો 150 રૂપિયા ખર્ચો થતો હોય અને એની સામે 50 રૂપિયા અહીંયા ખર્ચો થાય છે મેટ્રોના જે ખર્ચ કરીને, તો નોર્મલ પબ્લિકને તો 100 રૂપિયાનો ફાયદો થયો. એટલે આપણે હવે મિત્રો આપણે સમજ્યા કે રેવન્યુ એક્સપેન્ડિચર કોને કહેવાય અને કેપિટલ એક્સપેન્ડિચર કોને કહેવાય, પ્લાન્ડ એક્સપેન્ડિચર કોને કહેવાય અને અનપ્લાન્ડ એક્સપેન્ડિચર કહેવાય. તો હવે મિત્રો તમે સમજી ગયા હશો અને એના ઉપરથી તમને આ બજેટ વાંચતા તમને વધારે ઊંડાણમાં રસ પડશે. આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે આપ મરીનાર ગુજરાતીની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, સાથે જ રેડ આઇકન બટન દબાવજો. એટલું જ નહીં, મરીનાર ગુજરાતીના Facebook પેજને પણ આપ લાઈક કરી શકો છો અને Twitter અને Instagram આ બંનેને ફોલો કરવાનું ના ભૂલતા, કારણ કે સમજ છે તો સહજ છે.